સમાચાર આવી રહ્યા છે જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે કારણ કે શરદ પવાર જૂથ એનસીપીએ રાજકોટ લોકસભાની બેઠક માંગી છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ ટિકિટ માંગી છે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોકે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા શરદ પવાર જૂથ દ્વારા ટિકિટ માંગવામાં આવતા રાજકારણ ગરમાઈ ગયું છે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર થયા નથી ત્યાં એનસીપી દ્વારા પણ આ બેઠક પર ઉમેદવારી છે તે કરવામાં આવી છે દાવેદારી કરવામાં આવી છે આપણી સાથે જે એનસીપીના શરદ પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા છે જેમના દ્વારા ટિકિટ છે તેની માંગણી કરવામાં આવી છે ચંદુભાઈ શું કહેશો આ બેઠક ઉપર એનસીપીને ટિકિટ મળવી જોઈએ શું કહેશો હા અમારી બધાની માગણી અને લાગણી એવી છે કે રાજકોટ પહેલાં એક વખત અમે મણવા સાહેબ એનસીપીમાં લડેલા રાજકોટ સીટ ઉપર આ વખતે અમને અમારી માગણી એવી છે કે આ જો એનસીપીને ટિકિટ આપે તો ઇન્ડિયા ગઠબંધનની અંદર સૌરાષ્ટ્રની અંદર ને ખાસ કરીને ગુજરાતમાં પવાર સાહેબનો પગ પ્રસારો થાય તો કારણ કે ખેડૂતભાઈઓ માટે ગામડા માટે બહુ લાગણી અને માગણી છે આ અંગે ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે તેની સાથે કોઈ ચર્ચા થઈ છે નહીં મેં પવાર સાહેબ અને જે અમને કામ એ કરવાનું હોય ને મારે પછી શક્તિભાઈ વાત થઈ થોડી ઘણી પછી આ મુકુલજી એ વાત થઈ છે થોડીક બીજા નહીં

રાજકીય સમીકરણ કઈ રીતે જોઈ રહ્યા છો દાખલા તરીકે કોંગ્રેસમાંથી લેવા પટેલને આપે તો બીજી ગમે પટેલ ને આપે બરોબર કે બીજી કાસ્ટને ને કોઈ આપે ગમે કોઈ પટેલને આપે ગમે ને આપે તો અમારો તો પવાર સાહેબ આદેશ હોય એટલે એના ભેગો સાથે રહેવાનું કામ કરવાનું એટલે કોંગ્રેસમાંથી ટિકિટ આપશે તો પણ સાથે રહેશો હા એને મદદ કરવી જ પડે ને તો ઇન્ડિયા લીધું કાઢી તો વ્યવહારિક છે ને ભાઈ ભાઈ